ઘોડો જમી લે પછી તો શરમ આવે ને ત્યારે એ બોલી ભાઈ કે પેલા મારી માં જમે પછી અમે બધા જમીએ છીએ હાલો બા ઉઠો આ બે માણસ એની બાજુ બેઠા અને એને જમાડ્યો પ્રેમથી જમાડી હાથ તો ઉડાવ્યા હાથ તો ઉડાવી બેસાડ્યા પણ આજ વહુ ને શરમ લાગીને જઈને કીધું કે બા હાલો આપણા ઘરે ત્યારે જવાબ આપ્યો એ માએ સાંભળજો કે બેટા કોના ઘરે તો કે આપણા ઘરે એ ઘર તો કે બેટા કેદું નું છૂટી ગયું દીકરા બે હોય ને એમાંથી એકના ભેગી માં રીએ એ માનો કે મોટો દીકરો મારો છે મારે એના ભેગું રહેવું છે અને બેટા માણા ભેગું રહેવાય પાણા ભેગું ન રહેવાય તમે તમારા ઘરે કોકને માની ભૂખ હોય કોકને માં ગમતી નથી સાદર ભલે મિલી એક છોડી દે તું તારી રીતે અને સતી હવે સભા મંડપમાં પ્રવેશ કરી જ્યાં યજ્ઞ છે લાવ જાવ ત્યાં મને કોઈ જાણીતું મળે તો અને આવ્યા રામ સભા મંડપમાં નજર કરી હો અને આંખ ફરી હો જે આંખમાં આંસુ હતા એ આંખમાં ધીરે ધીરે માંડો ક્રોધ આવવા બધાયનું સ્થાપન જોયું બધાને બેસવાના આસન જોયા એક શિવજીનું આસન પોતાના પતિનું ન જોયું સ્ત્રી બધાના મેણા સહન કરી શકે પણ પોતાના પતિનું અપમાન સહન કરી શકે અને માને ક્રોધ ચડ્યો જેને જેને શિવજીની મારા પતિની નિંદા કરવામાં જેને ભાગ લીધો હોય એને એની સજા એનો દંડ ભોગવવો પડશે ખાસ કરીને મારા બાપને તો આ ભોગવવું જ પડશે અને ચડ્યો ક્રોધ સતીને પોતાના પતિનું અપમાન ન સહન કરી શક્યા આ કઈ જોગ અગ્નિ જેમ તનુધારા જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો યોગનો અગ્નિ પ્રગટ થયો અને આખું શરીર લહેલહાટ કરતું એ યોગના અગ્નિમાં સતીનું શરીર બળી ગયું હાહાકાર મચી ગયો શિવજીને સમાચાર મળ્યા અને પછાડી છટા વીરભદ્રને મોકલ્યા જાઓ એ દક્ષને સજા કરીને પાછા આવો યજ્ઞનો ધ્વંસ કરવા લાગ્યા ભૃગુ ઋષિ યજ્ઞને બચાવ્યો એટલી ઝડપે શિવજી નો ક્રોધ સજનો નીચે ઉતરી ગયો ક્રોધ કર્યો એ ક્રોધ ક્ષણિક હતો શિવજી નો ક્રોધ શાંત થયો એટલે પૂછ્યું કે દક્ષ ને તમે સજા કરી હવે કંઈક કરો ત્યારે શિવજી બોલ્યા કે જાઓ કૈલાશ પરથી નીચે ઉતરો તમને જે સામે મળે એનું મસ્તક કાપી લેતા હોય એટલે હું દક્ષ ને સજીવન કરી દઉં પ્રિયજનો બકરો હામું મળ્યું બકરાનું માથું લઈ અને દક્ષના ધડ ઉપર મૂક્યું એટલે બકરો બોલે એને આપણે બે જ કહીએ એટલે શિવાલયમાં દર્શન કરવા જાય ગાલ વગાડવા પડે વગાડે ગાલ કરી દે આ દાદો અહીંયા દક્ષ ને બકરાનું માથું આપ્યું અજનું પોતાના પુત્ર ગણપતિને ગજનું એટલે હાથીનું મસ્તક કાપ્યું અને ત્રીજું રાવણે મસ્તક કાપીને યજ્ઞમાં હમતો હતો એને બીજા કોઈ મસ્તક ના આપ્યા રાવણે એના ને એના મસ્તક શિવજીએ પાછા આપ્યા અહીંયા કેમ અંતરો રાખ્યો એને બીજું ના આપવું જોઈએ
रावण एम मानतो तो कि मारा जेवो जगत में कोई विद्वान अने डायो बड़वा नथी एटले शिवजी कहू तने तारू ज पाछू देवाय तने तारू ज पाछू देवाय एटले शिवजी ने एने एनु मस्तक पाछू आपता हता। कबीर साहब ने आवाज थोड़ी गड़े नथी उतरती। कबीर साहब ने बाप को जो पद लख्यू छे आम तो घण मायरो कहेवाय बापवा माथामा हो आ कबीर साहब आ पद लख्यू बे पंक्ति गाई दो आखू नहीं गाऊ अने आखू हा भड़ू वेरथी आप શિવાલયમાં દર્શન કરવા જાય બધા દૂધની ટબુડી ચડાવે શિવજીને કાળા તલ હાકર બધું ચડાવે પછી નાગદાદાની ફેણ કાઢે એમાં દૂધ રેડે એટલે આપણે પૂછી શું કરો છો તો કે નાગદાદાને દૂધ પીવડાવી છે। ઘરે નીકળે તો દૂધ ન પવાય પૂજારીની ઘરવાળી ઉટકી ઉટકી થાકે કેડિયું થાય બા એમાં એટલે કબીર સાહેબે લખ્યું છે હાંભળજો બડે બડે ભાવશે હાંભળજો। ત્રાંબે કા એક નાગ બનાયો ઉસકી પૂજા કરાયો 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 ત્રાંબે ઘર મે સચ્ચા સાપ નીકળે ઘર મે સચ્ચા સાપ નીકળે લાઠી લે ધમ કયો બનવા ઘર માં નીકળે તો કબીર સાહેબ કે તો લાકડી લઈ તો અહીંયા દૂધ નો પવાય આવું કેમ આવા બે ધારી તલવાર આલે અહીંયા દૂધ પાવાનું અહીંયા લાકડી લેવી देख तमाशा श्रवण कुमार का आंख में आंसू भरियो देख तमाशा श्रवण कुमार नो खेल हलतो है श्रवण थियो है या ना मां बाप ने आ मामा में यात्रा करवा लई जाए आंधड़ा मां बाप ने अने श्रवण थियो होय ई श्रवण घरे आवे अने एनी बा मांधी होय ने एम के बेटा पानी भरी दे तो उठीन पी ले ने तो शू काम श्रवण थियो કોઈને રાવ હોય તો કબીર સાહેબ ને કરજો મને ન કરતા કબીર સાહેબ લખે છે કે તો શ્રવણ થયો શું કામ રાતે તો આખા ગામ ને રોવડાવતો હતો કે શ્રવણ આવો હોય શ્રવણ આવો હોય ઘરે માનત પાણી નો લોટો એને જ ભર દેતો આ કબીર સાહેબ લખે મને કોઈ રાવ ન કરતા મારે ઉતાર વળી રાવ કરવા બાપુ આવું શું કામ કીધું એટલે ફરિયાદ કર્યું તો કબીર સાહેબ ને કરજો રામે કા એક નાગ બનાયો ઉસકી પૂજા કરાયો घर में सच्चा सांप निकले तो लाठी ले धमकियो मनवा हरि भजन बिन पार ना उतरियो भगवान ना भजन वगर पार न उतरी सकिए हाँ कबूल पूजा करवी जोईए लखे छे अहीं શિવજી ને મળ્યા સમાચાર દક્ષ નું મસ્તક કપાઈ ગયું એને સજીવન કર્યો અને પછી યજ્ઞ નું રક્ષણ ભૃગુ ઋષિએ કર્યું હતું પણ સતી મરત હરિશન બરુ માંગા ભગવાન પાસે વરદાન માંગ્યું હતું કે જન્મો જન્માંતર સાથે મને પતિ તરીકે શિવજી જ મળે એટલે એનું બીજું પ્રાગટ્ય થયું હિમાચલ લખે છે આમાં તો તુલસીદાસજી મહારાજ કે સતી માંથી પાર્વતી થઈને આવ્યા એની આ યાત્રા સતી માંથી પાર્વતી થવા માટે આવડી સફર ખેડવી પડે પ્રિયજનો સીતાજીના પ્રાગટ્ય માટે એટલે શબ્દ ન્યા વપરાયો છે મખમેદીની ન્યા મખમેદીની છે અહીંયા સતી થી પાર્વતી વચ્ચેનો આ આ આ એક યાત્રા છે જ્યારથી સતીનો બીજો જન્મ અહીંયા થયો મેનાવતીને ત્યાં એટલે રોજ નવો આનંદ થાય રોજ નારદજીને સમાચાર મળ્યા દોડતા આવ્યા દીકરીને નારદજીને સોંપીને કેવું કાના ગુણ દોષ અને જોશ જોઈએ નારદજીને બે દીકરીઓ દેખાડવામાં આવે છે એક અત્યારે હિમાચલ રાજને ત્યાં એની એની હસ્તરેખા જોઈને કહે છે નારદજી
રુદ્રાણી પણ 11 જ હોય એટલે 11 ગુણ અને પતિના 11 અવગુણ ગણાવ્યા. જોગી જટિલ અકામ આવો એને પતિ મળશે. નારદજી કહે છે કોઈને ખબર ન પડી કે આવા પતિ મળશે એનો મતલબ શું. અને માં રાજી થઈ ગઈ, એનું નામ ઉમા અંબા ભવાની, આવું નામ પડશે. આખું જગત આનું નામ લઈ, તમારી દીકરીનું નામ લઈ અને એ પતિવ્રતા ધર્મની બે ધારી તલવાર ઉપર ચાલી જશે. ધીમે થી મેના હિમાચલ ને કહ્યું કે જૂઠી ન હોય દેવ ઋષિ બાની. નારજી ની વાત ખોટી ન હોય પણ આવી રૂડી રૂપાળી દીકરી અને એને આવો પતિ મળે તો દાંત કાઢશે દુનિયા. હો શું કરીએ, એના હાથમાં એવી રેખા પડી છે. નારજી કહે છે આ જેટલા અવગુણ ગણાવ્યા એ તમામ અવગુણ શિવજીમાં છે. કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું, નમો બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર. આવી જાવ, આયો શરણ તિહારે પ્રભુ બાર તાર. તો કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું, નમો બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર. કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર. ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયા, માંગા જિન્હે જો ચાહા વરદાન દે દિયા. માંગા જિન્હે જો ચાહા, ભક્તો કો કભી શિવજી તુમને કભી શિવ તુને નિરાશ ના કિયા, માંગા જિન્હે જો ચાહા વરદાન દે દિયા. માંગા જિન્હે જો ચાહા વરદાન દે દિયા. બડા હી તેરા દાયા, બડા હી તેરા શરણ તિહારે પાર કર. કૈલાસ કે